गुड मॉर्निंग स्टूडेंट्स, आज अपने धोरण पांच में गुजराती विषय में अभ्यास करवाना छे। आगळना लेक्चर में अपने एकम नौ रंगबेरंगी मसाली पूर्ण करी हतो, बराबर ने। आ लेक्चर में अपने पार्ट दस एकम दस जे छे चालो सौने रमत मुबार। रमत तो तमे घणी बधी रमी हशे, बधाने ख्याल पण हशे कि शियाळामां बहु सारो एवो रमत उत्सव थाय छे, बराबर। ए सिवाय पण तमे घरे घरना आंगणामां बराबर કેટલા રમત ઉત્સવ ઉજવતા હશો। એ સિવાય કેટલા બાળકો એટલા નિપુણ હોય છે રમતમાં કે તે ઓલિમ્પિક સુધી જાય છે, મતલબ દેશ વિદેશે જઈને રમતો રમે છે, પોતાના દેશનું નામ રોશન કરે છે। કેટલાક રાજ્યમાં, કેટલાક ગામમાં, કેટલાક શહેરના એવા અલગ અલગ જે પ્રતિયોગિતા હોય એમાં ભાગ લઈને પોતાનું નામ ઉજ્જવળ કરે છે અને માતા પિતાનું ગર્વ વધારે છે, બરાબર છે। તો રમતનું આપણા જીવનમાં શું મહત્વ છે? રમત એ એક અગત્યનો ભાગ છે આપણો, બરાબર। તમે બધું કરો કે નાનપણમાં બધા રમ્યા હશે, અત્યારે એ બધા કોઈ રમ મતલબ નાના બાળકોને એવું રમે છે પણ મોટા કોઈ રમતું મોટા રમતું નથી। પરંતુ શું થાય એમાં પછી કે આપણા જે સ્વાસ્થ્ય માટે જે અમુક કસરતો જરૂરી છે એ રમતમાંથી આપણને મળે છે, જેમ કે કબડ્ડી છે, ખો ખો છે, બરાબર। જૂના પછી એક સાતોલિયું છે, અમુક જૂના પ્રકારની રમતો હતી, અત્યારે તો બધી વિડીયો ગેમ્સ એવું આવી ગયું, બરાબર। પણ તમે એકવાર રમી જોજો આ બધી જૂની રમતો તમારા માતા પિતા સાથે, તમને વિડીયો ગેમ કરતાં ખરેખર વધુ મજા આવશે, બરાબર। પછી તમે જોશો કે અવનવા રમત ઉત્સવ સ્કૂલમાં પણ યોજવામાં આવે છે, જેનાથી બાળકોની શારીરિક અને માનસિક રીતે પ્રગતિ થાય એની માટે, બરાબર છે। ચલો હવે હરિકૃષ્ણ પાઠકનું લખેલો સૌથી સરસ અને સુંદર ગીત છે, આપણે ગાઈએ, બરાબર, અને સમજીએ। પહેલા તો ગાઈશું આપણે, રમશું રમશું રેલમ છેલ, હળશું મળશું કરશું ગેલ, ખડ ખડ હસવું ખેલમ ખેલ, રમશું રમશું રેલમ છેલ, ભલો શિયાળો ટાઢ મજાની, ભલો ઉનાળો લુય મજાની, વરસાદે માં છઠ મજાની, બારે માસ મજાની ગમ્મત, ધીંગા મસ્તી ઢેલમ ઢેલ, રમશું રમશું રેલમ છે। શું કે છે, ગમે તે હોય, ગમે ત્યારે ગમે તે વસ્તુ નડગત આવે પણ અમે તો રમવાના, એટલે રમવાના, બરાબર। શું કે છે, રમશું રમશું રેલમ છે, મતલબ અમે રમ્યા જ કરશું એમ, રેલમ છે એટલે મન મૂકીને રમ્યા કરશું, હળશું મળશું કરશું ગેલ, બધા હળી મળીને ગેલ એટલે મસ્તી કરીશું, ખડખડ હસવું ખેલમ ખેલ એટલે ખેલમ ખેલમાં મતલબ ખેલ ખેલમાં રમત રમતમાં ખડખડાઈને હસી પડશું, રમશું રમશું રેલમ છે, રમશું અમે ખૂબ જ રમશું, રેલમ છેલ કરશું એમ, ભલો શિયાળો ટાઢ મજાની, ભલો ઉનાળો લુય મજાની। શું કહે છે, શિયાળો ભલે ને આવે, ભલે ને ટાઢવાય, ઉનાળો ભલે ને આવે, ભલે ને ગરમ હવા આવે, લૂ આવે, બરાબર, વરસાદે વાછટ મજાની, વરસાદ આવતો હોય તો પણ કોઈ જ વાંધો નથી, બારે માસ મજાની ગમ્મત, બરાબર, બારે માસ એટલે કે આખું વર્ષ ગમ્મત કરીશું, ધીંગા મસ્તી ઢેલમ ઢેલ, ઠેલમ ઠેલ, રમશું રમશું રેલમ છે। શું કહે છે, તોય ગમે તેટલો વરસાદ, ઠંડી, ઉનાળો, શિયાળો કંઈ પણ આવશે પણ અમે તો રમ્યા જ કરશું, બરાબર। જુઓ હવે પેજ નંબર 155માં એક તમને ચિત્ર આપ્યું છે, એક બગીચામાં બાળકો કેટલાક રમી રહ્યા છે એનું ચિત્ર છે, બરાબર છે। શું કરી રહ્યા છે જુઓ, કેટલાક બાળકો બોલ વડે, દડા વડે રમી રહ્યા છે, એક બાળક એના ડોગી સાથે એટલે કે એના કૂતરા સાથે રમી રહ્યું છે, એક છોકરી છે એની ઢીંગલી સાથે રમી રહી છે, એક છોકરી લપસણી ખાવા જઈ રહી છે, બે છોકરીઓ હિંચકા ખાય છે, એક છોકરી તેના દાદાજી સાથે આવી રહી છે, ગાર્ડનમાં આવી રહી છે મતલબ બગીચામાં આવી રહી છે। પછી શું છે, બાજુના પાના પરનું ચિત્ર જોઈને આ પ્રશ્નોના જવાબ આપો, હવે એ જે ચિત્ર હતું એ જોઈને પાછળ કેટલાક પ્રશ્નોના જવાબ લખવાના છે આપણે, બરાબર। તો પહેલા આ ચિત્ર ક્યાંનું હોય એવું લાગે છે, પહેલા આપણે ઓરલી કરી લઈએ પછી આપણે જવાબ લખીએ, આ ચિત્ર ક્યાંનું હોય એવું લાગે છે? તો આ ચિત્ર જોઈએ તમને શું યાદ આવે, આ ચિત્ર શાનું હોય એવું લાગે છે? આ ચિત્ર બગીચાનું હોય એવું લાગે છે। ચિત્રમાં કુલ કેટલા બાળકો છે ગણો તો, 1 2 3 4 5 6 7 અને
आठ बाळको छे। केटला बाळको छे? आठ बाळको। चित्रमां बाळको शुं करी रह्या छे? तो चित्रमां बाळको अलग अलग रमत रमी रह्या छे। बाळको कई कई रमत रमी रह्या छे? तो केटलाक बाळको दड़ा साथे, बराबर छे, एक बाळक कूतरा साथे, एक जे बाळकी छे छोकरी छे एने ढींगली साथे, बे छोकरीओ हिचका साथे, एक छोकरी लपसणी साथे रमी रही छे। આમાંથી તમને કઈ રમત તમને સૌથી વધુ ગમે છે? હવે તમને જે રમત ગમતી તમે લખી શકાય। મને જેમ કે હિંચકા ખાવા ગમે છે તો હું લખીશ કે મને હિંચકા ખાવા સૌથી વધુ ગમે છે। એ રમત કેવી રીતે રમાય? હવે તમને આમાં જે ગમતી હતી રમત કેવી રીતે રમાય, બરાબર? તો મને હિંચકા ખાવાની રમત કેવી રીતે રમાય? તો હિંચકા પર બેસીને હિંચવાથી આ રમત રમાય। છેલ્લે આ રમત તમે ક્યારે રમ્યા હતા? છેલ્લે આ રમત તમે ક્યારે રમ્યા હતા? મને યાદ નથી પણ ખાસા સમય પહેલા રમી હતી। તમે ક્યાં ક્યાં રમો છો? તો અમે ઘરના ફળિયામાં, બગીચામાં, બરાબર છે, પછી ઘરમાં બધે રમીએ છીએ। તમે એકસાથે કેટલા દોરડા કૂદી શકો છો એ તમારે જાતે લખવાનું છે। ચલો તો આ પ્રશ્નનો જવાબ લખીએ આપણે। ડાયરેક્ટ પ્રશ્નનો જવાબ લખીશું આપણે। પહેલો પ્રશ્ન છે, આ ચિત્ર ક્યાંનું હોય એવું લાગે છે? તો આ ચિત્ર ક્યાંનું હોય એવું લાગે છે? આ ચિત્ર બગીચાનું હોય એવું લાગે છે। બરાબર, પછી બીજો પ્રશ્ન છે, ચિત્રમાં કુલ કેટલા બાળકો છે? આપણે ગણ્યા હતા તો કેટલા બાળકો હતા? આઠ બાળકો। કેટલા બાળકો? આઠ। પછી બીજો પ્રશ્ન, ત્રીજો પ્રશ્ન, ચિત્રમાં બાળકો શું કરી રહ્યા છે? તો ચિત્રમાં બાળકો અલગ અલગ પ્રકારની રમત રમી રહ્યા છે। બાળકો કઈ કઈ રમતો રમી રહ્યા છે? તો કેટલાક બાળકો હિંચકા સાથે, કેટલાક બાળકો લપસણી સાથે, કેટલાક બાળકો કૂતરા સાથે, કેટલાક બાળકો ઢીંગલી સાથે રમી રહ્યા છે।
બાળકો ઇંચકા સાથે લપસણી સાથે કૂતરા સાથે અને ડીંગળી સાથે જાત જાતની રમત રમી રહ્યા છે બરાબર છે ચલો હવે આગળ વધીએ આપણે પ્રશ્ન 5 આમાંથી તમને કઈ રમત સૌથી વધુ ગમે છે આ પ્રશ્નનો જવાબ તમે જાતે લખજો તમને જે રમત ગમતી હોય તે રમત તમે લખી શકો છો એ રમત કેવી રીતે રમાય એ પણ તમારે જાતે લખવાની છેલ્લે આ રમત તમે ક્યારે રમ્યા હતા એ પણ જાતે લખશો તમે ક્યાં ક્યાં રમો છો એ પણ તમે જ્યાં જ્યાં રમતા હોય ત્યાં તમે લખી શકો છો તમે આ એક સાથે કેટલા દોરડા કૂદી શકો છો તો દોરડા કૂદીને પછી જવાબ લખવાનો કે અમે એક સાથે આટલા દોરડા 10 15 20 25 100 50 બરાબર હવે ત્યાર પછી જે ચાલો રમીએ શું જોઈશે કચુકા પાંચીકા કાંકરા પાર બરાબર હવે આમાં કચુકા પાંચીકા કાંકરા અને પારા કીધા છે સંખ્યા 2 થી 4 બાળકોની હોવી જોઈએ તૈયારી રમનારે સામસામા પગ લાંબા પહોળા કરીને બેસવું એક જણે દાવ લેવો હાથે પોચીકા ઉછાળવા અને લેવાના આ પ્રમાણે બોલતા બોલતા કાંકરા પોચીકા કચુકા પારા ઉછાળવાના મતલબ આમાંથી કંઈ પણ તમે લઈ શકો છો હવે આવરે તું દોડી નીચે નીચે છે છાબડી રમત એક આવરે છાબડી જો હવે આમાં રમતો આપી છે ત્રણ વિદ્યાર્થીઓ જમીન પર પાંચ પાંચીકા મૂકી દો પછી એક પાંચીકો હથેળીમાં લઈ 15-30 સેમી જેટલો ઊંચે ઉછાળો તે નીચે પડે તે પહેલા બંને હથેળીઓ એક સાથે ઊંધી ભેગી કરીને ઝીલી લો ત્યારબાદ બે પાંચીકા લઈ ઉછાળો આ રીતે ઝીલી લો આ પ્રમાણે 3-4 અને છેલ્લે પાંચે લઈને ઉછાળીને ઝીલી લો પાંચે વારામાં કુલ જેટલા પાંચીકા ઊંધી હથેળી પર ઝીલ્યા તેટલી તાળીઓ બાકીના બંને પાડીને શાબાશી આપશે આ પ્રમાણે ત્રણેય વિદ્યાર્થીઓ વારા ફરતી રમશે આપણે પેલા પાંચીકા રમતા હતા ને પાંચ પેલા કોલસાના પાંચ કપચીના પથ્થર વડે એને પાંચીકા કહેવાય હવે આ પ્રમાણે બોલતા બોલતા કાંકરા પાંચીકા કચુકાને પારા ઉછાળવા ગાગર ગબ્બો મારા હાથમાં છબ્બો ગાગર ગબ્બો મારા હાથમાં છબ્બો જમીન પર મૂકેલા પાંચમાંથી એક પાંચીકા પાંચીકો ઉઠાવો તેને તમારા એક હાથ જેટલો ઊંચો હવામાં ઉછાળો તે હવામાં હોય તે દરમિયાન જમીન પરના ચાર પાંચીકા એ જ હાથમાં લઈ લો ઉછાળેલા પાંચીકાને હાથમાં રાખેલા પાંચીકા સાથે ઝીલી લો હવે તમારા હાથમાં પાંચ પાંચીકા થઈ ગયા આ પાંચીકા જમીન પર મૂકી ફરીથી દાવ લો જો ઉછાળેલો પાંચીકો ઝીલી ન શકાય તો બીજા મિત્રને દાવ આપો જે સૌથી વધુ વખત નીચે પાડ્યા વિના આ રીતે પાંચીકા ઉછાળે તેને ત્રણ તાળી ત્રણ વાર પાડીને શાબાશી આપો આ રમત તમે ઘણે ઘરે જરૂર જરૂરથી ટ્રાય કરજો બરાબર છે હવે આગળ તલ તલ તાતા બીજી રમત છે ત્રીજી હવે આ પ્રમાણે બોલતા બોલતા કાંકરા પાંચીકા કચુકા કે પારા ઉછાળો તલ તલ તાતા મારા હાથમાં સમાતા પાંચીકા જમીન પર મૂકો તેમાંથી આ પ્રમાણે બોલતા બોલતા એક પાંચીકો ઉછાળો તલ તલ તાતા મારા હાથમાં સમાતા આ પાંચીકો અધર હોય ત્યારે નીચેથી એક પાંચીકો હાથમાં લો ઉછાળેલો પાંચીકાને તે જ હાથ ઝીલો બંને પાંચીકા હાથમાં રાખીને ત્રીજો પાંચીકો ઉછાળો એક પાંચીકો હાથમાં હોય અને છેલ્લો પાંચીકો ઝીલાય તો એક વાર વાહ ભાઈ વાહ બોલી શાબાશી આપો બે પાંચીકા હાથમાં હોય અને ઉછાળેલો પાંચીકો જે ઝીલી શકે તેને વાહ વાહ ભાઈ વાહ વાહ એમ બે વાર બોલી શાબાશી આપો ત્રણ પાંચીકા હાથમાં હોય અને ઉછાળેલો પાંચીકો ઝીલાય તેને વાહ 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 ભાઈ વાહ 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 બોલી શાબાશી આપો મતલબ જેટલા પાંચીકા ઉછળે એટલી વાહ વાહ કરો હવે ત્યારબાદ છે વાંચો વાર્તા છે બરાબર છે વાંચવાની છે અને સમજવાની છે આપણે બિલે નામનો એક છોકરો એ એટલો બધો તોફાની કે એના તોફાનથી એના મા બાપ તો તોબા પોકારી ઉઠે હવે બિલે નામનો એક છોકરો હતો ખૂબ જ તોફાની હતો બરાબર એના તોફાનથી એના મા બાપ આમ તબાહ એટલે કે આમ બહુ જ કંટાળી ગયા હતા તમારી જેમ જ એ પણ બહુ રમતિયાળ હતો તમે જેમ રમતિયાળ છો ને એવી જ રીતે ખૂબ
ખૂબ જ રમતો રમતો આખો દિવસ ધીંગા મસ્તી કરતો. ભાઈબંધો સાથે એ ચોર સિપાહીની રમત ખૂબ રમતો. ભાઈબંધો હોય એની સાથે શું કરતો? એ ચોર સિપાહીની રમત ખૂબ રમતો હતો. કહેવાય છે કે એને ક્રિકેટની રમત પણ બહુ ગમતી. એવું કહેતા હતા બધા કે એને ક્રિકેટની રમત પણ ખૂબ જ ગમતી હતી. બિલેને પશુ પંખી પણ એટલા જ ગમે. બિલેને પશુ પંખી પણ ખૂબ જ ગમતા હતા. એ તો એના મકાન પાછળની વાડીમાં બેઠો બેઠો મોર, કબૂતર, કાકા કૌવા અને ચકલી સાથે વાતો કરે. શું કરે? એના મકાનની પાછળ જે વાડો હતો, સોરી વાડી હતી, એમાં બેઠો બેઠો શું કરે? બધા પક્ષીઓ સાથે વાતો કરે. વાંદરા, બકરા, ગાય અને ઘોડા સાથે દોડાદોડી કરે. હવે વાંદરા, બકરા, બીજા બધા પ્રાણીઓ હોય ને એની સાથે શું કરે? એ દોડાદોડી કરે. એકવાર કોઈકે એને પૂછ્યું, બિલ્લુ મોટો થઈને શું બનવાનો? આપણને પણ બધા પૂછે ને કે તમારે મોટું થઈને શું બનવું છે. તો એને પણ કોઈએ પૂછ્યું કે બિલ્લુ તારે મોટું થઈને શું બનવું છે? બિલે કહે, હું તો ઘોડાનો રખેવાળ બનીશ. બિલ્લુ શું કહે છે? હું તો ઘોડાનો રખેવાળ બનીશ. બિલે તોફાની મસ્તી તો કરતો જ, પણ સાથે સાથે કસરત પણ ખૂબ કરતો. એ તોફાની તો હતો, પણ એની સાથે સાથે શું કરતો હતો? એ કસરત પણ ખૂબ જ કરતો હતો. મુક્કાબાજી એની ગમતી રમત હતી, કસરત હતી. મુક્કાબાજી ફાઇટિંગ જે હતી, બરાબર છે, એ એની ખૂબ જ ગમતી રમત હતી. આપણો આ બિલે ભજનો ગાવામાં તો ઘણી વાર ખોવાઈ જાય કે એની આજુબાજુ કોણ છે ને પોતે ક્યાં છે એ પણ ભૂલી જાય. એને તો ભજનો ગાવા પણ બહુ ગમતા હતા. એ તો ભજનો સારી રીતે ગાતો હતો અને એટલી સારી રીતે ગાઈને ખાવા ગાવામાં મગ્ન થઈ જતો કે એ ગાતો ત્યારે આમ આજુબાજુ કોણ છે એ પોતે ક્યાં છે એ ભૂલી જતો હતો. જોયું તોફાની હોવા છતાં પણ એનામાં કેટલા સારા ગુણ હતા. એ તો બધી જ બાબતોમાં હોશિયાર, મતલબ એ બધી બાબતોમાં હોશિયાર એટલો જ એમ. તે નવી નવી રમતો પણ બનાવતો અને તેના દોસ્તોને રમાડે. પછી જાતે નવી નવી રમતો બનાવે અને દોસ્તોને શીખવાડે. એકવાર તેણે મિત્રોને નવી રમત શીખવાડી. શું કર્યું? એકવાર તેણે બધા મિત્રોને શું કર્યું? નવી રમત શીખવાડી. બધા આંખો બંધ કરીને બેસી જાઓ, બરાબર, કોઈ કશું બોલશે નહીં. શું કહે છે? બધા આંખો બંધ કરીને બેસી જાઓ, કોઈ જ બોલશે નહીં કશું. એમ જોઈએ કોણ સૌથી વધુ વાર સુધી આ રીતે બેસી શકે છે. એમ બોલ્યા વગર, ચાલ્યા વગર આમ શાંતિથી કોણ બેસી શકે છે? ચલો આપણે જોઈએ એવી રમત રમીએ. એમ બધા તો બેસી ગયા. થોડી જ વારમાં કેટલાકે આંખ ખોલીને પાછી બંધ કરી દીધી. હવે હતપત, તમારા જેવા બાળકો એટલે હતપત હતપત થયા કરે, બરાબર, એટલે કેટલાય તો ઝીણી ઝીણી આંખો કરીને જોયું બી કરી અને પછી બંધ બી કરી દીધી. કેટલાકે આંખો પર બે હાથ મૂકી આંગળીઓની વચ્ચેથી બધાને જોઈ લીધા. શું કરે? આમ આંખો મૂકી પછી આમ કરીને બધાને જોવા લાગ્યા. કેટલાકે તો વળી ઉધરસ ખાધી, બેને છીંક આવી, ત્રણ જણને ખંજવાળાવી. હવે જ્યારે આપણે આમ શાંતિથી બેઠા ત્યારે આપણને આ બધી વસ્તુ બહુ થાય, આપણને આમ સહક ના પડે, આપણને આમ બેસવું શાંતિથી ન ગમે. હવે એમ કરતાં કરતાં કેટલાક મિત્રો ખસી ગયા અને રમતમાંથી નીકળી ગયા. આવું બધું કરતાં કરતાં કેટલાક મિત્રો ખસી ગયા, મતલબ એ હારી ગયા. પણ બિલે ઢીલો પડે એવો ન હતો. પણ બિલે તો ઢીલો આમ ઢીલ પડે એવો હતો જ નહીં. એમ એની રમત તો ચાલી જ રહી હતી. શું કહે છે? એની રમત તો ચાલતી જ હતી. એમ ને એ તો બિલકુલ મૂર્તિની જેમ આંખો બંધ કરીને સ્થિર બેઠો હતો. પણ એ તો એકદમ આમ મૂર્તિની જેમ અક્કડ થઈને, ના એની આંખ ખુલતી હતી, ના એનો અવાજ સંભળાતો હતો, ના એ કાણી આંખે જોતો હતો, ના એને છીંક આવતી હતી, ના એને ઉધરસ આવતી હતી, ના એને ખંજવાળ આવતી હતી. એ સ્થિર એ જ સ્થિતિમાં બેસી રહ્યો હતો. એને એ વાતનું પણ ધ્યાન નહોતું કે એની આજુબાજુ શું થઈ રહ્યું છે. એની રમા એટલામાં મંદિરમાં સાપ આવ્યો. બે લોકો જ્યાં મંદિરમાં રમતા હતા ને ત્યાં સાપ આવ્યો. મિત્રોએ તેના નામની બૂમો પાડી, પણ બિલે તો પોતાની રમતમાં તલ્લીન થઈ ગયો. બરાબર છે? એના મિત્રોએ જોયું કે સાપ આવ્યો, તેને બિલેને ખૂબ જ બોલાવ્યો, આમ કહ્યું, બિલે સાપ 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 આવ્યો સાપ આવ્યો. પણ એ બિલકુલ હલણી, કેમ કે ધ્યાન મગ્ન હતું, એને તો સંભળાતું પણ નહોતું. સાપ સાપ કરતા ગભરાયેલા દોસ્તોએ બૂમો પાડી. ગભરાઈ ગયા, હવે સાપ અચાનક દેખાય તો તમે ગભરાઈ જાઓ ને, એવી રીતે એના બધા મિત્રોએ બૂમો પાડી. પણ બિલે રમત ન છોડી. શું કર્યું? બિલે રમત છોડી નહીં, તે તો પોતાની રમતમાં સ્થિર રહ્યો. સાપ એની સામેથી પસાર થઈ ગયો. હવે એવું કહેવાય છે કે પ્રાણીઓને તમે કંઈ ન કરો ત્યાં સુધી કોઈ પ્રાણી તમને હેરાન કરતો નથી. પછી થોડી વાર પછી બિલે આંખો ખોલી, મિત્રો એને પૂછવા લાગ્યા. હવે થોડી વાર પછી બિલે આંખો ખોલી અને મિત્રોએ તેને પૂછ્યું, બિલે તને અમારી બૂમો જ ન સંભળાઈ? શું કહેવા માંડ્યો? કે બિલે અલ્યા બિલે તને મારી અવાજ કે અમારો બૂમો અમારા અવાજ સંભળાયો નહીં? બિલે કહે,
તને અમારી ઉંમર ન સંભળાઈ? અરે કેટલો મોટો સાપ આવ્યો હતો, બિલે કહ્યું, પણ હું તો મારી રમતમાં મશગુલ હતો. શું કહે છે કે ગમે તેટલો મોટો સાપ આવ્યો હતો પણ મને તો ખબર જ નથી, હું તો મારા રમતમાં ધ્યાનમગ્ન હતો. બિલે કશાથી ડરે જ નહીં. બિલે બમ એટલો બહાદુર કે કશાથી એમ કંઈ પણ હોય નાથી બીવે નહીં એમ. તે તો તોફાની તો હતો જ, સાથે સાથે નીડર પણ એવો છે. તોફાની ઘણો હતો પણ નીડર આમ બહાદુર હતો. બિલેને વડવાઈના હિંચકા ખૂબ ગમે. વડવાઈના જે વડવાઈ હોય, વડી વડવાઈ બરાબર છે, એમાં એને હિંચકા ખાવા ખૂબ ગમે. એ તો રોજ બપોરે હિંચકા ખાવા જાય. શું કરે, રોજે બપોરે હિંચકા ખાવા જાય. હિંચકા ખાવાની એની રીત પણ સાવ જુદી છે. બધા આમ સીધી રીતે હિંચકા ખાય અને એની રીત પણ જુદી. જોઈએ કેવી છે રીત એની. નજીકની વાડીમાં એક વડલો હતો. બિલે આ વડલા પર ચડે. નજીકની વાડી હતી ત્યાં વડલો હતો, તેની વડવાઈએ બિલે ચડે એમ. એની ડાળી પર પગ ભરાવે અને પછી પોતે શરીર નીચે લટકાવીને હિંચકા ખાય. મતલબ ઉલટો લટકીને હિંચકા ખાય. જાણે કોઈ લંગૂર વડવા ગોળ ન હોય. લંગૂર એટલે વાંદરો. કોઈ વાંદરો જ ન હોય એમ. એને પડવાની તો જરાય બીક ના લાગે. હવે આપણે ઊંધા લટક્યા હોઈએ, હવે વડવાઈ ન વડવાઈની વડવાઈઓ બરાબર છે કે ખૂબ જ આમ સ્ટ્રોંગ સરસ હોય, સારી હોય, કઠણ હોય, પણ એવો વિશ્વાસ ના રખાય ને આપણાથી એમ. એને આમ લટકતો જોઈએ, એક વડીલને બીક લાગી. છોકરો કદાચ પડી જશે. હવે આવી રીતે લટકતો હતો ત્યારે એક વડીલ ત્યાંથી પસાર થયા હશે, તો તેને બિલેને જોયો, તેથી તેમને બીક લાગી કે આ કદાચ પડી જશે તો એમ. એમણે કહ્યું, બિલે આ ઊંધા લટકીને હિંચકા ના ખવાય. એમણે બિલેને કહ્યું કે બિલે આવી રીતે ઊંધા લટકીને હિંચકા ના ખવાય બેટા, વાગી જશે એમ, કદાચ વાગી બેસશે. વડીલની શિખામણ બિલેને ગળે ન ઉતરી એટલે એણે કહ્યું, શું કહ્યું, અરે આ ઝાડ પર તો બ્રહ્મરાક્ષસ નામનું ભૂત રહે છે. શું કહે છે કે આ બિલેને વડીલ બિલેને શિખામણ આપવા ગયા કે આવી રીતે હિંચકા ન ખવાય, પડી જવાય, વાગી જાય. અને એને બીવડાવવા શું કહે કે અહીંયા તો બ્રહ્મરાક્ષસનું ભૂત રહે છે એમ, અહીંયા તને એ હેરાન કરશે એમ. બિલે ખડખડાટ હસી પડ્યો. આ સાંભળીને બિલેને તો ખૂબ હસવું આવ્યું. એણે કહ્યું, ભૂત આવશે તો હું એને પણ મારા ભેગો હિંચકા ખવડાવીશ. એ હસીને શું કહે છે, ભલે ને આવતું ભૂત, હું તો એને મારી સાથે હિંચકા ખવડાવીશ, હું એ રમીશ એમ. વડીલ તો આંખો ફાડીને એને જોઈ જ રહ્યા. વડીલ જે હતા એ તો આંખો ફાડીને જોઈ જ રહ્યા. આને કહેવું જ શું એમ. આપણે બિલે તો વડલાની ડાળે ટાંકિયા લટકાવીને મૂંછથી હિંચકતો રહ્યો, પણ આપણો બિલે તો વડલાની ડાળે પગ લટકાવીને હિંચતો રહ્યો. આ બિલેનું સાચું નામ હતું નરેન્દ્ર. આ જે બિલે હતા એનું નામ શું હતું સાચું? નરેન્દ્ર. આપણે સૌ તેમને સ્વામી વિવેકાનંદ તરીકે ઓળખીએ છીએ. કેવી મસ્ત મજાની વાર્તા હતી બરાબર. સ્વામી વિવેકાનંદ ખૂબ જ નીડર, સાહસિક અને અદ્ભુતપણે પોતાની અદ્રઢ શક્તિથી એમણે પોતાનું સર્વસ્વ ચલાવ્યું હતું ખૂબ જ સારી રીતે. એ કોઈ જ વસ્તુથી ડરતા ન હતા બરાબર. એટલે આ એમના પ્રસંગ, એમના જીવન પ્રસંગમાંથી કદાચ લઈ શકાય, લેવામાં આવેલી વાર્તા છે. આ સત્ય ઘટના છે બરાબર. ચલો હવે ત્યારબાદના પ્રશ્નો છે એની આપણે ચર્ચા કરીએ. આ વાર્તામાંથી બિલેની કઈ રમત તમને સૌથી વધુ ગમી? હવે મને તો બિલાની ધ્યાનમાં બેસવાની જે વાત હતી એ મને વધારે ગમી. તમારું બીજું નામ શું છે? ઘરમાં તમને કયા નામથી બોલાવે છે? તમારું બીજું નામ શું છે? ઘરે તમને બધા લાડથી કંઈક બીજા નામથી બોલાવતા હશે ને? ઘરે તમે એકલા એકલા રમો છો કે કોની સાથે રમો છો? તમે ઘરમાં એકલો રમો છો કે તમારા ભાઈ બહેન કે કોઈ મિત્રો સાથે રમો છો? તમને કઈ રમત રમવાનું ખૂબ ગમે એ પણ તમારે લખવાનું. તમે કેવા કેવા તોફાન કરો છો? તમને મન ફાવે તે કરવાનું કહેવામાં આવે તો તમે શું શું કરો? તમે તો બહુ ધીંગામસ્તી કરો હે ને. તમને વડીલો કઈ કઈ શિખામણ આપે છે? કઈ કઈ શિખામણ આપે છે તમારા વડીલો? તમારા જવાબ જાતે લખવાના. તમારા ગમતા ખેલાડીનું નામ કહો. હવે અત્યારના છોકરાઓને વધારે વધારે આમ કહીએ તો ક્રિકેટનો શોખ હશે અને ક્રિકેટમાં વિરાટ કોહલી. સાચું કીધું ને. તમને કઈ જગ્યાએ હિંચકા ખાવાનું ગમે? મને વડી વડવાઈએ બીક લાગે હો, હું તો હિંચકામાં જ હિંચકા ખાઈશ. તમને શાની બીક લાગે છે? ક્યારથી? એવું હું અત્યારે નહીં કહું, તમને જે યોગ્ય લાગે તમે આમાં જવાબ લખી શકો છો બરાબર. તો અહીંયા આપણો લેક્ચર પૂર્ણ થાય છે બરાબર.
નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ વધીશું. આગળના કેટલાક ખરાખોટાની નિશાનીઓ કરવાની છે, કેટલાક પ્રશ્નોના જવાબ લખવાના છે એ આપણે આવતા લેક્ચરમાં લખીશું. પણ તમારું આજનું હોમવર્ક છે કે આજે જે પાઠ મેં ભણાવ્યો, જે ગીત ભણાવ્યું એ અને જેટલા પ્રશ્નો લખાવ્યા એ બધું તમારે નોટબુકમાં લખવાનું અને પાઠ વાંચવાનો છે.